नमस्ते मित्रों, स्वागत छे तमारू मारी चैनल फूड कुबेर एटले के वानगीओना खजानामा। ट्रेडिशनल मोकरी लापसी बनावीशुं। लापसी एक एवी मिठाई छे के जे अनेक गुजरातीओना सुप्रसंगो के त्योहारोमां बनावाय छे, जेम के लग्न विधिमां गणपति दादाने धरावा माटे, नवरात्रिमां आठमना माताजीने नैवेद्य माटे, रांदलमाना लोटा तेड़िए त्यारे तेमनी प्रसादी माटे, आषाढ़ी बीजना दरेक खेडूतोनी वावणीनी शरूआत माटे અને આપણા ગુજરાતીઓના બેસતા વર્ષના સુકન માટે બનાવાય છે। તો ચાલો આજે આપણે લાપસી બનાવીએ। સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો જાડો લોટ લેવો। લોટને મેં એક આખી તપેલી થાય એવી રીતે ભરી લીધેલો છે, કેમ કે આગળ જતાં તે જ તપેલીના માપનું પાણી લેવાનું છે। પછી તેમાં તેલનું મોણ આપીશું। મોણ આપણે મુઠ્ઠી પડતું દેવાનું છે। બધું તેલ સરસ લોટમાં મિક્સ થઈ જાય એવી રીતે સરસ મિક્સ કરીશું। ટ્રેડિશનલી લાપસી પિત્તળના વાસણમાં બનાવાતી હોય છે, તો તે જ પ્રમાણે આપણે પિત્તળનું વાસણ એટલે કે પિત્તળનું મોટું તપેલું લઈશું। આગળ કીધેલું હતું તેમ લોટવાળી તપેલીના માપનું આપણે પાણી લઈશું। અને પછી ગેસ ચાલુ કરીને ફાસ્ટ ફ્લેમ રાખીશું। પછી તેમાં ગોળ ઉમેરીશું। હવે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। ગોળ સરસ ઓગળી જાય એટલે તેને પછી 4 મિનિટ માટે આવી રીતે ફાસ્ટ ગેસ પર ઉકળવા દઈશું, જેથી ગોળ ઓગળીને તેનું પાણી થાય, તે પાણી ઉકળી જાય અને આપણું પાછું તપેલીના માપનું પાણી બચી રહે। 4 મિનિટ થઈ ગઈ છે, હવે તેને પાછી માપવાળી તપેલીમાં ગાળી લઈશું। તમે જોઈ શકો છો ગોળમાં કેટલો કચરો રહેલો હોય છે, તેથી હંમેશા ગાળવું જરૂરી છે। પછી તે તપેલાને ધોઈ લઈશું અને પાછું ગેસ ઉપર મૂકીશું અને ગેસ ચાલુ કરીશું। પછી જે આપણું ગોળવાળું પાણી ગાળેલું હતું તે પાણી તપેલામાં રેડી દઈશું અને ગેસ ફાસ્ટ રાખીશું। પછી તેમાં ઘી ઉમેરીશું। ઘી ઉમેરાઈ જાય એટલે તેમાં તેલ ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે મિક્સ કરવા માટે વેલણનો ઉપયોગ કરીશું। આવી રીતે તેલ ઘી ઉમેરાઈ જાય પછી તેને 3 મિનિટ માટે ઉકળવા દઈશું। પછી તેમાં મોળ દીધેલો લોટ હતો તે ઉમેરીશું। પછી ગેસ ધીમો કરી દઈ તપેલું નીચે ઉતારી લઈશું અને તેના ઉપર અને ગેસ ઉપર ગરમ તવી રાખીશું, મેં પહેલેથી જ ગરમ કરી લીધેલી હતી, અને પાછું તપેલું તવી ઉપર રાખી દઈશું। ધ્યાન રાખવાનું છે ગેસ ધીમો જ રાખવાનો છે અને ધીરજ રાખવાની છે, કેમ કે આખી લાપસી થતાં હવે 1 કલાક થશે અને આપણી જે આગળની પ્રોસેસ થઈને ટોટલ 1.5 કલાક થશે। અને ધ્યાન રાખવાનું છે કે મિક્સ નથી કરવાનું। પછી તેને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। 15 મિનિટ થઈ જાય એટલે તેને ઉપર આવી રીતે હલાવી લઈશું। તમે જોઈ શકો છો હું ઉપર જ હલાવું છું, આખું મિક્સ નથી કરવાનું, તે ધ્યાન રાખવાનું છે। પાછું તેને 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। આવી રીતે 15 મિનિટ થઈ જાય એટલે પાછું ઉપર હલાવવાનું છે, પણ સેજ હવે આજ વખતે ધીમે ધીમે નીચે ઉતરતા જવાનું છે, પણ ધ્યાન રાખવાનું છે પાછું કે આખું મિક્સ નથી કરવાનું।
આવી રીતે પાછું 15 મિનિટ ઢાંકીને રહેવા દઈશું અને 15 મિનિટ થઈ જાય એટલે આપણે જોઈશું તો ગોળના પાણીનું બબલ્સ ઓછા થવા લાગ્યા છે। આવી રીતે પાછું થોડુંક હલાવીને પાછું 15 મિનિટ માટે ઢાંકી દઈશું। આમ આપણે ટોટલ 1 કલાક માટે લાપસીને ધીમા તાપે ચડવા દેવાની છે। તમે જોઈ શકો છો 15 મિનિટ થઈ ગઈ છે, હવે ગોળવાળા પાણીના બબલ્સ પણ નથી થતા એટલે હવે આપણે આખું નીચે સુધી તળિયા સુધી મિક્સ કરી લઈશું। મિક્સ કરીને આપણે તપેલાને તવી પર જ રહેવા દેવાનું છે અને ગેસ બંધ કરી દઈશું, એમને જ રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે। હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને લાપસીને હવે પાછી સરસ હલાવી લઈશું। અને તેને મોટા વાસણમાં લઈ લઈશું, પછી તેમાં ઘી ઉમેરીને મિક્સ કરી લઈશું। ઘીની માત્ર તમે વધઘટ કરી શકો છો। તો તૈયાર છે મોકરી લાપસી। આ લાપસીને આપણે હજી વધારે ઘી સાથે સર્વ કરીશું કે